ચીનમાં કોરોનાના કેસ વધતા ભારતમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગુજરાત સરકારે પણ એસઓપીનું પાલન કરવા માટે તમામ જગ્યાએ સૂચના આપી દીધી છે. અત્યારે અમે અમદાવાદના પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ખાતે હાજર છીએ અને અહીંયા મારી પાછળ જોઈ શકો છો કે જેટલા લોકો આવ્યા છે એ માસ્ક પહેરીને જ અહીંયા આવ્યા છે અને અહીંના જે સ્વયંસેવકો છે એ પણ અપીલ કરી રહ્યા છે લોકોને કે માસ્ક પહેરીને આવે જેથી કરીને કોરોનાના સંભવિત આક્રમણને ખાળી શકાય. અત્યારે આપણી સાથે વોલિયન્ટર્સ છે. ડૉક્ટર સાહેબ, જણાવો કે ખાસ કરીને તમે અહીંયા લોકો માસ્ક પહેરીને આવે એના માટે શું શું લોકોને અપીલ કરી રહ્યા છો? જય સ્વામિનારાયણ. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સરકારના માર્ગદર્શન અનુસાર બધી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે અને એના માટે શક્ય તેટલા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત તમામ વોલેન્ટિયર્સ માસ્ક પહેરી અને બધા પ્રકારની સુરક્ષા અને સાવચેતી રાખી રહ્યા છે. આપ જોઈ શકો છો એમ કે અહીંયા મહોત્સવમાં આવનાર લોકો, મોટાભાગના લોકો માસ્ક પહેરીને તમામ વર્ગના લોકો આવી રહ્યા છે અને બધી જ પ્રકારની તકેદારી અને યોગ્ય પાલન કરી રહ્યા છે. બિલકુલ. તો માત્ર લોકોને કહેવા ખાતર ઘણી વખત અપીલ નથી રહેતી, પરંતુ સ્વયંશિસ્ત અહીંયા જોવા મળે છે. લોકોને અપીલ કરવામાં આવે છે દરવાજાથી લઈ અને અંદર સુધી દરેક જગ્યાએ, અને લોકો પણ ચુસ્તપણે પાલન કરે છે, માસ્ક પોતાની સાથે લઈને જ આવે છે. જો આવી જ રીતે આવનારા દિવસોમાં દરેક લોકો માસ્ક પહેરીને ફરશે તો નિશ્ચિતપણે આપણે કોરોનાના આક્રમણને ખાળી શકીશું. કેતન જોશી, અમદાવાદ.